શહેરના પાનીગેટ રોડ ઉપર સોમવારે મોડી રાત્રે ગણપતિની સ્થાપના સવારી દરમિયાન થયેલા કોમી ચમકલાના બનાવમાં સિટી પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે કહાર સમાજના યુવાનોએ બુધવારે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શ્રીજીની સ્થાપના સવારીમાં જોડાયેલા યુવાનો વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે. આયુર્વેદિક યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીજીની સવારી ઉપર ગત સોમવારે પાનીગેટ નાકા પાસે થયેલા પથ્થરમારાના બનાવમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથેની પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે કહાર સમાજ કોમી એકતાના પ્રાધાન્ય આપતો સમાજ છે. તેનું ઉત્તમ ઉદાહરણ પાનીગેટમાંનું એકતા ભવન છે, જ્યાં બંને કોમના લોકો દ્વારા એકત્રિત થઈને બંને કોમના તહેવારોને સન્માન આપવામાં આવે છે. કહાર સમાજના લોકો દાંડિયા બજારમાંની રફાય સાહેબની દરગાહમાં ઉર્સના તહેવાર દરમિયાન સેવા આપે છે. આ વર્ષે આયુર્વેદિક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શ્રીજીની સ્થાપના માટેની પ્રતિમા લઈ જવાતી હતી ત્યારે શ્રીજીની સવારી ઉપર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જ્યારે આ બનાવ સંદર્ભમાં પોલીસે ગુનો નોંધી એકતરફી કાર્યવાહી કરી છે. 16 હિન્દુઓ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જે શ્રીજીની સવારીમાં મહિલાઓ બાળકો સાથે જોડાયા હોય તેવા પથ્થરો સાથે લઈને નીકળી શકે નહીં તેવું પણ પોલીસ સમજી નથી. તોફાની તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે અને નિર્દોષો સામે જે ગુનો દાખલ કર્યો છે તે રદ કરે તેવી માંગ કરી છે, જ્યારે આ ઉત્સવ દરમિયાન કોઈ અનિશ્ચય બનાવ ના બને તે માટે વધુ પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે. 29 તારીખે આયુર્વેદિક યુવક મંડળ દ્વારા જે શોભાયાત્રા નીકળી હતી, પાનીગેટ મુકામે પથ્થરમારો કરવામાં આવ્યો એક મસ્જિદનો રેફરન્સ લઈને. કહાર સમાજ કોમી એકતામાં માનવાવાળો સમાજ છે. કોમી એકતા ટ્રસ્ટ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકત્ર થાય છે અને સાથે સાથે દાંડિયા બજાર ખાતે જ્યારે ઉર્સનું આયોજન થાય છે, જે રફા સાહેબની દરગાહ છે, એમાં દાંડિયા બજાર કહાર સમાજના લોકો ઉપસ્થિત રહે છે, સેવા આપે છે. એટલે કહાર સમાજ તો પહેલેથી હિન્દુ મુસ્લિમ એકતામાં માનવાવાળો છે, પણ આ જે પ્રકારના વિધર્મીઓ અને અસામાજિક તત્વો છે જે ભગવાન ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કરે છે, એ જઘન્ય કૃત્ય છે. અને આનાથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી ધુવાય છે, કેમકે ભગવાન ગણેશજી એ હિન્દુ સમાજના પ્રથમ દેવ છે. એ ખાલી કહાર સમાજના નથી, આખા હિન્દુ સમાજના દેવ છે. અને એમના પર જો પથ્થરમારો કરવામાં આવે તો 100% એમની લાગણી દુભાય, અને દુભાય એક્શન થાય તો પછી એનું રિએક્શન બી આવી શકે છે. અમારે માનનીય પોલીસ કમિશનર સાહેબ અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે આયોજકો છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે, એમના કલમ દૂર કરવામાં આવે અને નાની સરખી બીજી કોઈ બી કલમ આપીને તાત્કાલિક એમને છૂટા કરવામાં આવે, જેનાથી 10 દિવસ અમે બધા લોકો હિન્દુ સમાજ ભગવાન ગણેશજીનું આતિથ્ય માની શકે, એમની સેવા કરી શકે અને અમે અમારા તહેવાર ઉજવી શકીએ. આજે તાજેતરમાં જે મોહરમનો તહેવાર ઉજવાયો તો હિન્દુ સમાજે મુસ્લિમ સમાજને સાથ સહકાર પૂરો આપ્યો છે, એવી અમારી માંગણી છે કે મુસ્લિમ સમાજ બી અમને સાથ સહકાર આપે અને સરકાર બી અમને સાથ સહકાર આપે અને અમારા જે કાર્યકર્તાઓ છે, યુવાનો છે, એમને મુક્ત કરવામાં આવે, જેના કારણે એ લોકો સારી રીતે ઉત્સવ ઉજવી શકે. ડૉક્ટર સુનિલ કાર, રાષ્ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય આદિવાસી કશ્યપ કાર નિષાદભાઈ સમન્વય સમિતિ.